नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वानु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 9 विज्ञान विषय में प्रकरण 5 सजीवनो पायानो एकम एना वांचेनो बीजो लेक्चर छे। मित्रों, अगाउना लेक्चर में मित्रों शुरुआत की प्रस्तावना विषे बात करी थी, त्यार बाद डुंगळी ना जे कोष छे ए कया प्रकारे छे एनी आना विषे नी आकृति आपणे दोरी थी, कोष नु संशोधन कया वैज्ञानिके कर्युं हतुं एना विषे आपणे समझ्या था, एना पछी केटलाक वैज्ञानिको विषे नी माहिती जुदा जुदा वैज्ञानिको ए जुदी जुदी जे शोध छे एना विषे आपणे समझ्या था, अने आजे आपणे हवे बीजा लेक्चर में एक कोशी सचिव बहुकोशी सचिव एना विषे आपणे अभ्यास करीशुं, ए साथे ए केटलीक आकृतिओ दर्शावेली छे एना विषे आपणे अभ्यास करवाना छे, बीजू के कया कया कोषो एनु कार्य कया प्रकारे छे एना विषे आपणे अभ्यास करवाना छे। तो मित्रों, पहेलो एक कोशी सचिव एटले शुं? तो जे कोष के जे एक ज जे सचिव अथवा तो जे कोष के जे सचिव के जे एक ज कोषमांथी उद्भवी होय तो एने आपणे शुं कहीए? एक कोशी सचिव कहीए छीए। अंग्रेजी में एने कहेवाय छे यूनिसेल अथवा तो सिंगल सेल तरीके ओळखवामां आवे छे। तो एक कोशी सचिव एना उदाहरण कया कया छे? तो एक तो अमीबा छे, पेरामिशियम छे अने केरिडोमोनस के जे केवा छे? एक कोशी सचिव छे। आ बधा ज सचिव के जे एक ज कोषमांथी उद्भव्या छे અને એક જ કોષમાંથી ઉદ્ભવ્યા છે એટલા માટે એને શું કહેવાય છે? એક કોષી સજીવ, યુનિસેલ અથવા તો સિંગલ સેલ, સિંગલ એટલે એક, એક કોષીય, બરોબર, એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે। બીજું કે બહુકોષી સજીવ એટલે શું? તો જે સજીવ કે જેનો ઉદ્ભવ ઘણા બધા કોષોમાંથી થયો હોય એને આપણે શું કહીએ છીએ? બહુકોષી સજીવ કહીએ છીએ। તો એ બહુકોષીના ઉદાહરણ કયા કયા છે? તો બધી જ વનસ્પતિ, બધા જ પ્રાણીઓ અને આપણે બધા મનુષ્ય કે જે કેવા છીએ? બહુકોષી સજીવ, બહુકોષી સજીવો છીએ। અંગ્રેજીમાં એને શા તરીકે? તો મલ્ટી સેલ અથવા તો મેની સેલ તરીકે ઓળખવામાં આવે છે। તો આ બહુકોષી વિશે વાત કરી। બહુકોષી એટલે એવા સજીવો કે જેનો ઉદ્ભવ ઘણા બધા કોષોમાંથી થયો હોય એને બહુકોષી સજીવ કહેવાય। એના ઉદાહરણ વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય। અંગ્રેજીમાં એને મલ્ટી સેલ અથવા તો મેની સેલ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આમ તો વાત કરી મેં તમને હમણાં કહ્યું કે બહુકોષી સજીવ કે જેનો ઉદ્ભવ ઘણા બધા કોષોમાંથી, પણ બહુકોષી જે સજીવો છે એનો પણ વાસ્તવમાં એક જ કોષમાંથી ઉદ્ભવ થયો છે। આ જે બહુકોષી સજીવ છે એ બહુકોષી સજીવ એનો પણ વાસ્તવમાં કોઈ એક જ કોષમાંથી ઉદ્ભવ થયો છે। અને એના પછી હવે એક આકૃતિઓ છે એના વિશે આપણે એને સમજીએ। તો પહેલી આકૃતિ સરળ સ્નાયુકોષની આકૃતિ છે, સ્નાયુકોષ દર્શાવેલો છે, સરળ સ્નાયુકોષ। આજે છે આજે સ્નાયુકોષ કે જે ક્યાં જોવા મળે છે? તો આપણા શરીરની અંદર જોવા મળે છે, આપણા જે હાથ અને પગના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓની અંદર જોવા મળે છે। અને કેવો છે? સરળ સીધો છે સ્નાયુકોષ। બીજું છે રુધિર કોષો। તો રુધિર કોષો ક્યાં આવેલા હોય? રુધિર કોષો કે જે ગોળાકાર છે ક્યાં આવેલા હોય? તો રુધિરની અંદર આવેલા છે રુધિર કોષો। રુધિરની અંદર રુધિર તમને ખ્યાલ છે લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે, અને એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશીમાં રુધિર કોષો આવેલા છે। આ રુધિર કોષો એ રુધિરની અંદર પગળેલા હોય છે। ત્રીજી છે અહીંયા મેદકોષ એટલે ચરબી કોષ। તો મેદકોષ એટલે ચરબી કોષ, તો એની જમાવટ પણ ક્યાં થયેલી હોય છે? આપણા શરીરની અંદર થયેલી હોય છે, કોઈ જગ્યાએ શરીરના કોઈ એક ભાગમાં ચરબીની જમાવટ થયેલી હોય જેને આપણે કહીએ ચરબી, અથવા તો મેદની જમાવટ થયેલી હોય જેને આપણે કહીએ મેદકોષ અથવા તો ચરબી કોષ તરીકે આપણે ઓળખીએ છીએ। અને આ જે મેદકોષ અથવા તો જે ચરબી કોષ છે એ આપણા શરીરની અંદર મેદપૂર્ણ નામની જે પેશી છે એ મેદપૂર્ણ નામની પેશીની અંદર મેદકોષ એટલે કે ચરબી કોષ આવેલો છે। એના પછી નેક્સ્ટ છે અંડકોષ। તો અંડકોષ એ પણ સ્ત્રીઓ કે જેના શરીરમાંથી ઉદ્ભવતો એક કોષ છે। અંડકોષ ગોળાકાર રચના છે, અંડકોષ કે જે સ્ત્રીઓના જે ગર્ભાશય છે એમાંથી ઉત્પન્ન થતો એક પ્રકારનો એક અંડકોષ છે। બીજું છે શુક્રકોષ, શુક્રકોષ એ મનુષ્યમાંથી ઉદ્ભવતો એક કોષ છે શુક્રકોષ। બંને કોષો શુક્રકોષ અને અંડકોષ કે જે પ્રજનન સાથે સંકળાયેલા જે કોષો છે,
ત્રીજો કોષ છે અસ્થિ કોષ એના પછી નેક્સ્ટ અસ્થિ કોષ છે અસ્થિ કોષ કે જે ક્યાં આવેલો છે તો આપણા શરીરની અંદર અસ્થિઓ જે છે એ અસ્થિઓની અંદર અસ્થિ કોષ આવેલો છે એના પછી નેક્સ્ટ છે ચેતાકોષ તો ચેતાકોષ ચેતાકોષ એ આપણા શરીરની અંદર છે ચેતાકોષ એ ખૂબ મહત્વનું કામ કરે છે ચેતાકોષ એ સંદેશાઓનું વહન કરવાનું કામ કરે છે શરીરની અંદર કોઈ પણ જે ત્વરિત જે ઉત્તેજનાઓ છે એ ઉત્તેજનાઓની જે જાણ એ કોને થાય છે ચેતાકોષ ને થાય છે દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે જયારે આપણે ખુલ્લા પગે ચાલીએ છીએ તો ખુલ્લા પગે ચાલીએ છીએ તો એ સમયે પગમાં જે કાંટો વાગે છે તે પગમાં જે કાંટો વાગે તો એની પહેલી જાણ કોને થશે ચેતાકોષ ને થશે અને એ ચેતાકોષ શું કરશે તો મગજ સુધી સંદેશાઓનું શું કરે છે વહન કરે છે તો આ જે ચેતાકોષ છે એ ચેતાકોષ ઉત્તેજનાઓને અનુભવવાનું કાર્ય કરે છે ચેતાકોષ એક મીટર સુધી લાંબો હોય છે પ્રત્યેક ચેતાકોષ એ એક મીટર સુધી લાંબો હોય છે ચેતાકોષમાં કોષ કેન્દ્ર આવેલું છે અહીંયા આ જે છે એ કોષ કેન્દ્ર છે આ જે છે એ ચેતાતંતુ છે ચેતાતંતુ છે આ જે છે એ શિખાતંતુ છે શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે તો આ આપણે ચેતાકોષ વિશે સમજ્યા તો અહીંયા આપણે આ પ્રત્યેક જુદી જુદી આકૃતિઓ વિશે અભ્યાસ કરી અહીંયા સરળ સ્નાયુ કોષ વિશે સમજ્યા રુધિર શુક્રકોષ વિશે સમજ્યા રુધિર કોષ વિશે સમજ્યા મેદ કોષ વિશે સમજ્યા અર્ધકોષ અસ્થિ કોષ અને ચેતાકોષ વિશે સમજ્યા એના સિવાય મિત્રો આગળ વાત કરીએ તો કેટલાક કોષો એ અમીબાની જેમ શું કરે છે આકાર બદલે છે કેટલાક કોષો એવા હોય છે કે જે અમીબાની જેમ આકાર બદલે છે કેટલાક કિસ્સાઓમાં કોષો એ નિયત પ્રકારે લાંબા વધતા ઓછા પણ થતા હોય છે લાંબા ટૂંકા એ પ્રકારે પણ થતા હોય છે કેટલાક કોષો શરીરની અંદર એવા પ્રકારના હોય છે કે જે અમીબાની જેમ સતત પોતે પોતાનું શું કરે છે આકાર બદલ્યા કરે છે અને આ સાથે મિત્રો કેટલાક કિસ્સાઓમાં ઘણા કોષો કે જે વધતા ઓછા પ્રમાણમાં એની લંબાઈ અથવા તો ટૂંકાઈ એની અંદર શું થાય છે વધારો ઘટાડો પણ થતો હોય છે દાખલા તરીકે ચેતાકોષ એક એવો કોષ છે કે જે લાક્ષણિક આકાર ધરાવે છે ચોક્કસ જુદો લાક્ષણિક આકાર ધરાવે છે હમણાં આપણે વાત કરી ચેતાકોષ વિશે તો એ જે ચેતાકોષ છે એ ચેતાકોષ શું કરે છે સાત અધર જુદો લાક્ષણિક આકાર ધરાવે છે બીજું કે પ્રત્યેક જીવંત કોષ એ જુદા જુદા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે જીવંત કોષ શરીરની અંદર રહેલા જે કોષો છે તમને ખ્યાલ છે કે મનુષ્યનું જે શરીર છે એ શરીર એ ઘણા બધા કોષોનું બનેલું છે લાખોની સંખ્યામાં કોષો આવેલા છે અજબોની સંખ્યામાં કોષો આવેલા છે અને દરેક કોષો એનું કાર્ય પણ કેવું હોય છે શરીરમાં જુદું જુદું હોય છે તો મિત્રો પ્રત્યેક જીવંત કોષ એ જુદા જુદા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે દાખલા તરીકે શ્રમ વિભાજનની ક્રિયા થાય છે મનુષ્ય એટલે કે બહુકોષી જે સજીવો છે એની અંદર શ્રમ વિભાજનની ક્રિયા કરે છે શ્રમ વિભાજનની ક્રિયા થાય છે શ્રમ વિભાજનની ક્રિયા એટલે એવી ક્રિયા કે શરીરના પ્રત્યેક ભાગો શરીરના વિભિન્ન ભાગો કે જે જુદી જુદી ક્રિયાઓ કરે એને કઈ ક્રિયા કહેવાય શ્રમ વિભાજનની ક્રિયા બરોબર છે શ્રમ વિભાજનની ક્રિયા એટલે શરીરના વિભિન્ન ભાગો જુદી જુદી ક્રિયાઓ કરે જુદા જુદા કાર્યો કરે તેને આપણે કહીએ શ્રમ વિભાજનની ક્રિયા તો દાખલા તરીકે હૃદય છે શરીરની અંદર હૃદય તો હૃદય એ શું કરે છે રુધિર પંપનું કાર્ય કરે છે બ્લડ એનું સર્ક્યુલેશન કરાવવાનું કાર્ય કરે છે એ જ રીતે બીજી વાત કરીએ તો જઠર તમને ખ્યાલ છે શું કરે છે ખોરાકનું પાચન કરે છે એ જ રીતે બીજા અંગો દાખલા તરીકે નાનું આંતરડું છે તો નાનું આંતરડું એ શું કરે છે ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે એ જ રીતે બીજા શરીરની અંદર ઘણા બધા કાર્યો છે સ્વાદુપિંડ છે જઠર છે યકૃત છે નાનું આંતરડું છે મોટું આંતરડું છે તો આ બધાના કાર્યો કેવા છે જુદા જુદા છે તો એ જે જુદા જુદા કાર્યો થાય એને કઈ ક્રિયા કહેવાય શ્રમ વિભાજનની ક્રિયા શરીરના વિભિન્ન ભાગો કે જે વિભિન્ન જુદી જુદી ક્રિયાઓ કરે એને શું કહેવાય શ્રમ વિભાજનની ક્રિયા ઉદાહરણ તરીકે હૃદય એ રુધિર પંપનું બ્લડ સર્ક્યુલેશન કરાવવાનું કામ કરે છે જઠર એ ખોરાકનું પાચન કરે છે તો અહીંયા મેં વાત કરી કે બહુકોષી સજીવો એ પણ શ્રમ વિભાજનની ક્રિયા કરે છે તો એમાં એક કોષી જે સજીવો છે એ એક કોષી સજીવો એ પણ શું કરે છે શ્રમ વિભાજનની ક્રિયા કરે છે જેમ કે તમને ખ્યાલ છે પ્રત્યેક કોષ એ વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને એ ઘટકો એ શાના સ્વરૂપે હોય છે કોષીય અંગિકાઓના સ્વરૂપે હોય છે એક કોષી સજીવો છે એ પણ શું કરે છે શ્રમ વિભાજનની ક્રિયા કરે છે અને એક કોષી સજીવમાં પ્રત્યેક કોષ એ વિશિષ્ટ એટલે કે જુદા જુદા પ્રકારના ઘટકો ધરાવે છે અને એ ઘટકો શાના સ્વરૂપે હોય છે કોષીય અંગિકાઓના સ્વરૂપમાં હોય છે હવે એ જે કોષીય અંગિકાઓ છે એ કોષીય અંગિકાઓ એ પણ ચોક્કસ કામ કરે છે દાખલા તરીકે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું કામ કરે છે એટલું કાર્ય
કોષીય જે અંગિકાઓ કોષોની અંદર જે અંગિકાઓ જોવા મળે એને આપણે શું કહીએ કોષીય અંગિકાઓ કહીએ તો એ કોષીય અંગિકાઓ શું કરે છે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું કામ કરે છે સાથે સાથે કોષમાંથી જે ઉષ્ણ દ્રવ્ય છે એ ઉષ્ણ દ્રવ્યને શું કરે છે દૂર કરવાનું પણ કામ કરે છે અને આ જે ક્રિયાઓ છે એક કોષી સજીવ એટલે કે દાખલા તરીકે વાત કરીએ એક કોષીની અંદર એનું ઉદાહરણ લઈએ તો અમીબા છે બરોબર એ અમીબાની અંદર આ ક્રિયાઓ થાય છે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ એ ક્રિયા થાય છે ઉષ્ણ દ્રવ્યની ક્રિયા ઉષ્ણ દ્રવ્યને દૂર કરવાની ક્રિયા એ ક્રિયા થાય છે તો એક કોષી સજીવ એની અંદર પણ સમીબાજની ક્રિયા થાય છે પ્રત્યેક કોષ એક કોષી સજીવમાં પ્રત્યેક કોષ એ વિશિષ્ટ ઘટકો ધરાવે છે એ ઘટકો એ કોષીય અંગિકાઓના સ્વરૂપમાં હોય છે એ કોષીય અંગિકાઓ એ ચોક્કસ કાર્યો કરે છે દાખલા તરીકે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવાનું અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવાનું કામ કરે છે તો અહીંયા બહુકોષી અને એક કોષી સજીવો બંને શું કરે છે શ્રમ વિભાજનની ક્રિયા તો દર્શાવે છે આગળ મિત્રો કોષીય આ જે અંગિકાઓ છે એ અંગિકાઓના કારણે કોષ શું કરે છે જીવવાની ક્ષમતા ધરાવે છે આ જે અંગિકાઓ છે જુદી જુદી જે અંગિકાઓ છે એ અંગિકાઓના કારણે શું કરે છે કોષ એ જીવવાની ક્ષમતા ધરાવે છે અને એના લીધે બધા કોષો એ સમૂહમાં કાર્ય કરે છે અને આ જુદી જુદી જે અંગિકાઓ છે એ અંગિકાઓ એકત્ર થઈ અને કોષ બનાવે છે અંગિકાઓ ભેગી થઈને શું કરે છે કોષ બનાવે છે તો મિત્રો અહીંયા આપણે છેલ્લો મુદ્દો એ સમજ્યા કે કોષ જુદી જુદી જે અંગિકાઓ છે અંગિકાઓના કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને એના લીધે કોષ એ બધા કાર્યો કરે છે અને આ અંગિકાઓ એ એકત્ર થઈ અને કોષ બનાવે છે તો અહીંયા આપણે આ કેટલીક બહુકોષી એકકોષી વિશે વાત કરી કેટલાક કોષો છે એના વિશે અહીંયા વાત કરી એમના